ટેક્સચર આવતા હોય એ એની એ જે ખાસિયત છે એ છે હેરિટેજ કેરે તમે એનો ખૂબ ફાયદો લઈ શકો છો પણ આપડા રોપે તો આપ ભૂલી ગયા એ એ સૌથી અગત્યનું છે જૂનાગઢ નો ઇતિહાસ તો 1000 વર્ષનો ઇતિહાસ છે આ ગામની અંદર તમામ ધર્મ વ્યવસ્થિત મોજૂદ છે રોપે જૂનાગઢ નો પોતાનો ઘરનું એક સપનું હતું જૂનાગઢ માં કોઈ માણસ આવતો એ શ્રદ્ધા આસ્થાની ગણતરી આવેલું હોય તો એ ભગતે ચડી શકે 5000-10000 ભગતે ચડીને ઉપજને માથું ટેકવી શકે છે પણ પ્રવાસી ને લઈ આવો તો એના માટે રોપવે છે રોપવે ના કારણે જૂનાગઢ ને મોટા મોટો ફાયદો એ થશે કે જે શાસણ જે માણસ જાય છે તેને એક દિવસ જૂનાગઢ રોકાવું પડે એવી વ્યવસ્થા જૂનાગઢ માં કરીએ છીએ રોપવે પણ આવી જાય અને અમારા મકરવા સૌંદર્યની સાથે ઇતિહાસ સાથે પણ લોકો રૂબરૂ થઈ શકશે અને ઇતિહાસની જ્યારે વાત આવી ત્યારે અભયજી કારણ કે ઇતિહાસ સાથે અનેરો નાતો ગુજરાતનો રહ્યો છે અને આપણી એક હિટ કેમ્પેઇન પણ જે હતું તેનાથી ઘણો બધો ફાયદો ગુજરાતને થયો છે કે કુછ દિન તો ગુજારો ગુજરાત મેં તેનો ફાયદો કઈ રીતે આપને થયો અભયજી મને લાગે છે કે અમદાવાદ અરે ગુજરાતની સરકાર ઓલવેઝ બહુ પ્રોગ્રેસિવ ને ફોરવર્ડ થિંકિંગ રહી છે પણ ગ્રાઉન્ડ લેવલે મારી તો ખાલી એટલી જ ઈચ્છા રહે કે જે પણ એમના સરસ પ્રોગ્રામ્સ છે તે ખરેખર ગ્રાઉન્ડ લેવલ સુધી પર્કોલેટ થાય અને અમદાવાદ ઇઝ અ વર્લ્ડ હેરિટેજ સિટી હવે જે દેખો બાત એક દિન ગુજરાત મેની જે કેમ્પેઇન છે પણ ગુજરાત અમદાવાદમાં પણ વર્લ્ડ હેરિટેજ સિટી જે છે એને બહુ સરસ પ્રોત્સાહન આપ્યું છે ગવર્મેન્ટે ડેવલપ કરવાનું પણ જે એક્શન થાય છે એની અંદર કદાચ થોડુંક વધારે જો આપણે ધ્યાન આપીએ તો મને લાગે છે કે કોઈ આપણને રોકી ના શકે આપણી બધી સરસ વાતો તો આપણે જાણીએ છીએ કે ઘણું છે પણ એને દુનિયા સુધી પહોંચાડવા માટે ગ્રાઉન્ડ લેવલ ઉપર ઘણી મહેનતની જરૂર છે અને એમાં કદાચ થોડુંક વધારે ધ્યાન આપીને કામ થઈ શકે ને બધું અલાઇનમેન્ટ ગવર્મેન્ટનું થાય તો કોઈ આપણને રોકી શકે એમ નથી અને હેરિટેજમાં તો ખાસ કારણ કે આપણે વી આર ધ ફર્સ્ટ વર્લ્ડ હેરિટેજ સિટી પણ એનો ફાયદો કદાચ જોઈએ એટલો હજી સુધી લઈ નથી સાંસ્કૃતિક વારસો પણ રહેલો છે સભ્યતા પણ આપણી એ જ પ્રકારની છે દિલીપજી આપ શું કહેશો કારણ કે કોરોના કાળમાં પણ આપણે પ્રવાસીઓને આકર્ષી રહ્યા છે પ્રવાસીઓ દિવાળીના વેકેશનમાં પણ અહીં આવ્યા હતા અને જોવાલાયક સ્થળોની મુલાકાત લીધી હતી આપનો પ્રયાસ આગળના સમયમાં કઈ રીતે રહેશે મારું માનવું એવું છે કે આ કોરોના જે પેન્ડેમિક છે એક સોફ્ટ બોલ છે એક નાજુક દડો છે એને સિક્સર મારવાની ક્ષમતા ગુજરાતીઓમાં છે અમિતાભ બચ્ચને એની એક પોએટ્રીમાં સરસ કહ્યું હતું કે એ એક લમ્હા હૈ ગુજર જાયેગા ગુજર હી જાયેગા કોઈ પણ વસ્તુ જિંદગીમાં કાયમ નથી હોતી પણ એનાથી આપણે ગુજરાતનું જે ખમીર છે હિંમત હારવાવાળી પ્રજા નથી આપણે મહેનત કરીને જેમ જવાહરભાઈ કહ્યું કે વિદેશી નહીં તો લોકલ નરેન્દ્રભાઈ કહે છે હંમેશા કે આફતમાં અવસર શોધો તો આપણા દેશમાં જ 135 કરોડની વસ્તી છે એમાંથી જ લોકો અંદર અંદર જો ટુરિઝમને એક્સપ્લોર કરવાની શરૂઆત કરે તો મને નથી લાગતું કે આપણને કોઈ પણ જાતની મુશ્કેલી પડી શકે એન્ડ આઈ એમ વેરી હોપફુલ કે કારણ કે માણસને ફર્યા વગર ચાલે છે કહેવાય છે ગતિશીલ આ ગુજરાત છે તેની ગતિ હંમેશા અવિરત ચાલતી જ રહે છે પ્રિન્સેસ આલિયા અંતિમ સવાલ આપને કરવા ઈચ્છીશ કે આ કોરોના કાળમાં ઘણો બધો સમય મળ્યો હશે કઈ કઈ નવી ખોજ તમે પછી કરી છે આ સમયમાં નહીં એકચ્યુઅલી તો જે ડાયનોસોર સાઇટ અને મ્યુઝિયમ છે એ બંધ હતું માર્ચથી તો પણ મેં મારું જે કામ છે જે એડ્યુકેશન છે લોકોને જાગૃત કરાવવા માટેનું કે હું ડાયનોસોર વિશે જે પેલિયન્થોલોજી વિશે જે છે જો હું પહેલાં કોવિડ પહેલાં હું યુનિવર્સિટીઝ અને કોલેજીસમાં જઈને કરતી હતી હું કોવિડ ટાઈમ્સમાં વેબિનારના માધ્યમથી બધાને જાગૃત કરું છું બિલકુલ તો આઈ હેવ નોટ લેફ્ટ વોટ આઈ વોઝ ડુઈંગ બિલકુલ કારણ કે શિક્ષાથી બટ નાઉ વી લુકિંગ ફોર સેફર ટાઈમ્સ એન્ડ વી હોપ કોવિડ જી બિલકુલ બિલકુલ થેન્ક્સ અ લોટ આપ તમામ મહાનુભાવોનું અમારી સાથે જોડાવા બદલ અને અમારી સાથે જે આપના અનુભવો છે તે શેર કરવા બદલ થેન્ક્સ અ લોટ અગેન તો રાઇઝિંગ ગુજરાતમાં આગળ વધીશું ને મારા સહયોગી જણ આપની સાથે જોડાશે આ સાથે જ સ્પોર્ટ્સ ફિલ્ડમાં કઈ રીતે કોરોના કાળમાં પણ ગુજરાતે તેમાં યોગદાન આપ્યું છે તે વિશે વાત કરશે